સાબુદાણાને વેફર બનાવવા માટે બટેકા સફેદ અને વેફરના સ્પેશિયલ મોટા બટાકા લેવાના. માર્કેટમાં ફ્રોઝન બટાકા પણ આવતા હોય છે, એટલે જોઈને લેવા. ઘણી વખત બટેકા સારા દેખાય પણ વેફર પાડતી વખતે સારી બને અને તળતી વખતે લાલ થઈ જાય, એટલે જોઈને લેવા, એ ધ્યાન રાખવું. બટાકાને પાણીથી ધોઈ છાલ કાઢી લેવી અને છાલ કાઢીને બટેકા પાણીમાં જ નાખવા, નહીં તો બટેકા કાળા પડી જશે. પછી બટેકાના એક સરખા ટુકડા કરી લેવા, જેને પણ પાણીમાં જ રાખવા. પાણીમાંથી બટાકાના ટુકડાને નિતારી કુકરમાં નાખી અડધું કુકર જેટલું ગરમ પાણી નાખી થોડું મીઠું, થોડો લીંબુનો રસ બધું મિક્સ કરી બાફી લેવું. જો ગરમ પાણી નાખશો તો બટેકા જલ્દી બફાઈ જશે. સ્ટીલના કુકરમાં વસ્તુ બફાતા વાર લાગે અને સીટી જલ્દી થાય. જ્યારે એલ્યુમિનિયમના કુકરમાં સીટી થતાં થોડી ઓછી થાય અને વસ્તુ જલ્દી બની જાય, એટલે તમારા વાસણ પ્રમાણે તમારે એ ચેક કરવું કે ક્યારે તમારા બટેકા બફાઈ રહેશે. હવે બટાકા બફાય ત્યાં સુધીમાં સાઈડ પર સાબુદાણા બાફી લઈએ. સાબુદાણાની વેફર માટે સાબુદાણા નવા લેવાના, જૂના નહીં, તો વેફર સારી બનશે. સાબુદાણાને રાત્રે 4-5 વખત પાણીથી ધોઈ મોટા પોળા વાસણમાં જેટલા સાબુદાણા હોય એનાથી 3 ગણો ઉપર સુધી પાણી રાખવું, એટલે કે 1 કપ સાબુદાણા હોય તો 2.5 કે 3 કપ જેટલું પાણી પલાળવા માટે લેવું, કે જેથી સાબુદાણા સારી રીતે પલળી શકે. પલાળેલા સાબુદાણા આવા થઈ જશે. સાબુદાણા બાફવા માટે એક બાજુ વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ઉકળે પછી એના ઉપર કાણા વાળું વાસણ મૂકવું. પછી એમાં સાબુદાણા નિતારી સાબુદાણા બાફવા મૂકવા. પછી ઉપરથી સાબુદાણા ઢાંકી દેવા. 2 મિનિટ પછી ચેક કરી લેવું. સાબુદાણા આવા થઈ જશે. આવી રીતે ચેક કરી શકો. બફાયેલા સાબુદાણાને અલગ વાસણમાં કાઢી લેવા. આવી જ રીતે બાકીના સાબુદાણા પણ બાફી લેવા. હવે બટાકા પણ બફાઈ ગયા છે. આવી રીતે ચેક કરીને તમે જોઈ શકો. બટાકા જરા પણ કાચા ન હોવા જોઈએ. બફાયેલા બટેકાને બીજા વાસણમાં લઈ લેવા અને એવી જ રીતે બીજા બટાકા પણ બાફી લેવા. બફાયેલા બટેકાને સારી રીતે છૂંદી લેવાના, જરા પણ ગાંઠા ન રહેવા જોઈએ. બટાકા થોડા ગરમ હોય ત્યારે જ એને મેશ કરી લેવા. ઠંડા થશે તો બરાબર છૂંદો નહીં થાય. અતિશય ગરમ બટાકા પણ ન છૂંદવા, નહીં તો તમને વરાળ લાગશે. ઘણા બટેકા છૂંદવા માટે ખમણીનો ઉપયોગ કરતા હોય છે. જો તમે છીણીનો ઉપયોગ કરશો તો બટેકા છીણવાને બદલે તમારા હાથ પણ ઉતાવળમાં છીણાઈ જશે અને બટેકા થોડા ગરમ હોય એટલે વરાળના લીધે તમારા હાથ પણ દાઝશે. બધા જ બટાકાનો વ્યવસ્થિત છૂંદો કરી બફાયેલા સાબુદાણા, આખું જીરું અને લીલો મસાલો નાખો. આ મસાલા માટે મેં લીલું મરચું અને આદુને ગ્રાઇન્ડ કરી લીધા છે. આદુના ગાંઠા ન રહે એ ધ્યાન રાખવું, નહીં તો વેફર પાડતી વખતે સંચામાં ગાંઠા આવશે તો વેફર બરાબર નહીં પડે અને કોથળીથી વેફર પાડશો તો કોથળી ફાટી જશે, એટલે આદુને બરાબર ખમણી લેવું અથવા બરાબર ગ્રાઇન્ડ કરી દેવું. પછી લીંબુનો રસ નાખો. લીંબુના ફૂલનો ઉપયોગ કરવો નહીં, શરીરના સાંધા જકડાઈ જશે. લીંબુથી શરીરમાં કાંઈ પણ નુકસાન નહીં થાય. આ બધું નાખી બધું એક સરખી રીતે મિક્સ કરી લેવું મોટા ચમચા કે તવેથાથી. બટેકા સાબુદાણાનો માવો હાથથી મિક્સ ન કરવો. મરચાંની પેસ્ટ માવામાં છે એટલે એના લીધે હાથ આખો દિવસ બળશે, એ ધ્યાન રાખવું. મિક્સ થયેલો માવો આવો થઈ જશે. ત્યાર પછી થોડો માવો ચાખી લેવો. મસાલો કે મીઠું ઓછું લાગે એ પ્રમાણે નાખી શકો. મને માવામાં મીઠું થોડું ઓછું લાગે છે એટલે મેં થોડું મીઠું પાછું નાખ્યું છે. વેફર બનાવવા માટે મેં સિંધો મીઠુંનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી વેફર પાડવાના સંચામાં તારાવાળી સ્ટારવાળી ચકડી સંચામાં સેટ કરી દેવી. પછી સંચામાં માવો વ્યવસ્થિત રીતે ભરી સંચો બંધ કરી જોઈ લેવું કે વેફર બરાબર પડશે ને. અને જો તમારા પાસે સંચો ન હોય તો આવી પ્લાસ્ટિકની જીપ લોકવાળી થોડી જાડી હોય એવી કોથળીમાં માવો એક બાજુના ખૂણામાં ભરવો અને એ ખૂણાને કાતરથી નાનો અમથો કાપી લેવો. ત્યાર પછી આવી રીતે વેફર પાડી લેવી. જો તમારા પાસે વેફરનો સંચો ન હોય તો કોથળીથી વેફર પાડવી બહુ સરળ પડશે. તમારા માટે બહુ ઓછા સમયમાં જલ્દી કામ થશે. સંચાથી પાડેલી વેફર આવી થશે. એક સરખી વેફર પાડતી વખતે વેફરની લાઈન થોડી દૂર રાખવી. સંચાથી પાડેલી વેફર અને કોથળીથી પાડેલી વેફર બંનેનો સ્વાદ અલગ આવશે. આ વેફર મેં ઘરમાં જ બનાવી છે.
એટલે 3-4 દિવસ સુકાતા થશે. જો તમે તડકામાં બનાવો તો 2 દિવસ થાય. જો તમે વેફર ઘરમાં બનાવો તો સુકાતા વાર લાગશે, પણ બહારની ધૂળ વેફરને નહીં ચોંટે અને વેફરનો કલર પણ સારો રહેશે. જ્યારે તાપમાં બનેલી વેફર જલ્દી સુકાઈ જશે, કલર બદલાઈ જશે અને ક્યારેક વેફરમાં ખાતી વખતે ધૂળ પણ આવશે. સુકાઈ ગયેલી વેફર આવી થોડી પતલી થઈ જશે અને પ્લાસ્ટિકથી છૂટી પડી જશે. ત્યાર પછી સુકાયેલી વેફરને આવી રીતે છૂટી પાડી દેવાની અને હાથથી તોડી નાના નાના ટુકડા કરી લેવા, એટલે તળવામાં અને ખાવામાં સરળતા રહે. વેફર પાડતી વખતે પ્લાસ્ટિક જાડું લેવું કે જેથી સુકાયેલી વેફર પર પ્લાસ્ટિક ન ચોંટે. જો પતલું પ્લાસ્ટિક હશે તો વેફરને ચોંટી જશે અને પ્લાસ્ટિક ચોંટેલી વેફર ખવાશે નહીં અને ફેંકી દેવી પડશે. એટલે વેફર પાડવા માટે જાડું પ્લાસ્ટિક લેવું. આ સાબુદાણા બટેકાની વેફર તૈયાર. તળીને નાના બાળકોને અને મોટાને પણ ખાવાની ખૂબ મજા આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.